દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે કથિત લીકર કૌભાંડ કેસમાં કેજરીવાલને સીબીઆઈના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે આ પહેલા ઈડીના મામલે પણ કેજરીવાલને જામીન મળી ગઈ હતી હવે સુપ્રીમ કોર્ટે તેમને સીબીઆઈના મામલે પણ જામીન આપી દેતા કેજરીવાલને જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદની સુપ્રીમ કોર્ટે જામીન આપતા પહેલાં અરવિંદ કેજરીવાલ માટે અમુક શરત પણ મૂકી છે જામીન મામલે તેમના પર એ જ શરતો લાગુ છે જે ઈડી મામલે જામીન આપતા સમયે લગાવવામાં આવી હતી જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ કોઈ પણ ફાઇલ પર સહી નહીં કરી શકે આ સાથે જ તેમને ઓફિસ જવા પર પણ પ્રતિબંધ રહેશે એટલું જ નહીં આ મામલે તે કોઈ નિવેદન કે ટિપ્પણી પણ નહીં કરી શકે કેજરીવાલે આ શરતોનું પાલન કરવું પડશે મુખ્યમંત્રી કાર્યાલય કે સચિવાલય જઈ શકાશે નહીં કોઈપણ સરકારી ફાઇલ પર સહી કરવાની અનુમતિ નહીં કેસના ટ્રાયલ પર જાહેરમાં કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી નહીં કોઈ પણ સાક્ષી સાથે વાત કરવી નહીં કેસથી સંલગ્ન ફાઇલ સુધી પહોંચવાના પ્રયાસો કરવા નહીં જરૂર પડે ત્યારે ટ્રાયલ કોર્ટમાં હાજર થઈ તપાસમાં સહયોગ કરવો કથિત લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની એકવીસ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી લોકસભા ચૂંટણીના કારણે દસ મેના દિવસે તેમને કોર્ટે જામીન આપી હતી ત્યારબાદ બે જૂને કેજરીવાલે આત્મસમર્પણ કર્યું હતું આ મામલે ઈડી અને સીબીઆઈ બંને તપાસ કરી રહી છે ઈડીના મામલે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને બાર જુલાઈએ જામીન મળી ગઈ હતી હવે તેમને સીબીઆઈના મામલે પણ જામીન મળી ગઈ છે અરવિંદ કેજરીવાલ હાલ તિહાર જેલમાં છે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમને થોડી રાહ જોવી પડશે હકીકતમાં સુપ્રીમ કોર્ટનો લેખિત ઓર્ડર દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટમાં મોકલવામાં આવશે ત્યાં બેલ બોન્ડ ભરવા પડશે ત્યારબાદ રાઉઝ એવેન્યુ કોર્ટે રિલીઝ ઓર્ડર તૈયાર કરીને તિહાડ પ્રશાસનને મોકલશે રિલીઝ ઓર્ડર મળ્યા બાદ જ કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે આપ સનાતન સત્ય સમાચારના તમામ સોશિયલ મીડિયામાં જોડાયેલ રહેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો જય સનાતન જય હિન્દ